ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન્સ, કેમ છો? મજામાં છો ને? સ્વનિર્ભર પ્રાથમિક શાળામાંથી ફરી એકવાર ધોરણ 5ની અંદર પર્યાવરણ વિષયની વિડીયો લઈને આપણી સમક્ષ હાજર છું. આપણે 10મો પાઠ ચાલે છે. આપણે 10મા પાઠમાં પાર્ટ 1ની અંદર શીખી ગયા હતા ઉપરકોટ વિશે, શીખી ગયા હતા કે ઉપરકોટનો કિલ્લો, કે ઉપરકોટના કિલ્લા વિશે આપણે બધું દેખ્યું હતું કે જિજ્ઞાજી, જીલ, યશપાલ, બરાબર, આ બધા ઉપરકોટનો કિલ્લો દેખવા જાય છે અને ત્યાં દિવાલો વિશે માહિતી મેળવે છે લોકો, કે દિવાલો ઉપરની કોતરણી કેવી સરસ છે, એ બધી માહિતી એ લોકો મેળવતા હતા. તો દિવાલોની કહાણીમાં આજે આપણે આગળ ફરી શીખીશું. આપણે ઉપરકોટના કિલ્લાની અંદર એનો નકશો પણ દેખ્યો હતો, કે નકશાની અંદર તમને નીલમ માણેક તોપ ક્યાં રાખેલી છે, પછી જામા મસ્જિદ ક્યાં છે, બરાબર, આ બધી વસ્તુઓ તમને નકશાની અંદર બતાવ્યું હતું. અને આપણે કઈ બાજુ કઈ દિશામાં જઈએ એ પણ તમે દિશાઓનામાં જોયા હતા. હવે આગળ જોઈએ. આપણે આગળ છે કે આ હુમલો શા માટે. હવે પહેલાંના સમયમાં તમને ખબર છે કે રાજાઓ એકબીજા પર હુમલા કરતા હતા. શા માટે કરતા હતા? તો અમે વાતો કરી રહ્યા હતા ત્યાર જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી. તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા. ઝીલકાએ ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે, બાજુમાં જે ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે. દીદી, આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રહી તોપ. પહેલાંના સમયમાં આવી રીતે લોકો તોપો મૂકી રાખતા હતા અને પછી જ્યારે પણ બીજા કોઈ રાજા યુદ્ધ કરવા આવે તે લોકો શું કરતા હતા કે આ તોપથી પોતાના રાજ્યનું રક્ષણ કરતા હતા. હવે દીદી તેમને તોપ વિશે કહે છે કે દીદી કહે છે કે આ તોપનું નામ છે નીલમ, જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં આવેલા, તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ છે માણેક તોપ. એટલે કે આ બે તોપ છે, નીલમ અને માણેક તોપ છે. એ કોણ લાવ્યું હતું? તો દીવના લૂંટમાંથી, દીવ પર એ લોકોએ ચઢાઈ કરી, ત્યાંથી લૂંટીને એ લોકો સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ એ લાવ્યા હતા. આ બંને તો ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં, એટલે કે 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. ઝીલકાએ એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? તો દીદી કહે, તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા, તેઓ નાના રાજ્યોને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવાના પ્રયત્નો કરતા, ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ આ લોકો યુદ્ધ કરતા હતા. જીજ્ઞા કહે, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં, તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા. ઝીલ કહે, જીજ્ઞા, તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ, નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે, સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? યશપાલ કહે, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાનેથી બચાવવાના પગલાં ભરી શકે. જીજ્ઞા કહે, ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ કે સેના ઘોડા અને હથિયારો ઉપર તેમની બંદૂકો સાથે આવી રહી છે. ઝીલ કરે, અરે નહીં, બંને બાજુના કેટલાક લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે, લોકો શા માટે યુદ્ધ કરતા હશે? યશપાલ કહે, બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ, આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બતાવ્યું છે કે પહેલાંના લોકો, એટલે કે સિદ્ધરાજ જયસિંહના જે મહેલની વાત છે કે એના કિલ્લાની વાત છે, તો ત્યાં લોકો શા માટે યુદ્ધ કરતા હશે? બરાબર, કે એક દેશના લોકો બીજા દેશ, બીજા રાજ્યના રાજાને એ લોકો અહીંયા આવી જતા હોય તો પોતાના રાજ્યને બચાવવા એ લોકો શું કરતા હશે? તે લોકો ઊંચી ઊંચી મજબૂત દિવાલો બાંધે છે, પછી આજુબાજુ દિવાલની આજુબાજુમાં ઊંડી ખીણ રાખે છે, સેનાઓ નજર રાખતા હોય છે, એટલે કે આ બધી પ્રક્રિયા કરતા હોય છે, એટલા માટે બીજા રાજ્યના લોકો ચઢાણ ઓછું કરી શકે છે. આગળ છે કે ચર્ચા કરો કે નજીકના સમયમાં કોઈ એક દેશ બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા તો યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું છે કે સાંભળ્યું છે? તો હા, હમણાં જ વિદ્યાર્થી મિત્રો, અમેરિકા અને ઇરાક વચ્ચે યુદ્ધ થયું હતું અને એમ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ વારંવાર થતા જ હોય છે. આ યુદ્ધ માટે તમે શું કારણ હતું? તો શું હોય કારણ? કે એકબીજાના
પ્રદેશને રાજ્ય આપણે દેશને જીતવા માટે કંઈક ને કંઈક એ લોકોને અંદર અંદર કંઈક પ્રોબ્લેમ ચાલતી હોય તો એના માટે લોકો શું કરતા હોય છે, યુદ્ધ કરતા હોય છે. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાય છે તો આ યુદ્ધમાં મિસાઇલ્સ વપરાય છે, પરમાણુ બોમ્બ વપરાય છે, લડાકુ વિમાન વપરાતા હોય છે. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થતું હતું તો આવા જો યુદ્ધ થતા હોય તો એના પ્રકારે ઘણા એવા નુકસાન થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. નુકસાન એટલે કે ઘણું આવા યુદ્ધ થતા હોય તો હજારો લોકોનું મૃત્યુ થતું હોય છે, ઘણા લોકો ઘરથી બેઘર થઈ જતા હોય છે, ઘણા લોકોને એવા જો પરમાણુ બોમ્બ કે એવા બધાને ફેંકવામાં આવતા હોય તેનાથી લોકોને વર્ષો સુધી તકલીફ પણ થતી હોય છે. એટલે ઘણા પ્રકારનું નુકસાન થતું હોય છે. શોધી કાઢો કે મેં મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ, તે કાંસાની બનેલી છે. તમે કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુઓ જોઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, કાંસાની બનેલમાંથી દીવો હોય, વાટકી હોય, કાંસાની થાળી પણ હોય છે, ગ્લાસ પણ આવે છે, લોટો પણ આવે છે, બરાબર. હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ કલાઈ એટલે કે ટીન ખાણમાંથી બહાર કાઢતા હતા, આ ધાતુઓને પીગાળતા હતા અને તેને સુંદર વસ્તુઓમાં બનાવવા માટે ઢાળતા હતા. તમારા વડીલો પાસેથી શોધો કે એવી વસ્તુ કે જે કાંસાની બનેલી હોય અને જે તે સમય અથવા તો હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો પાસે હજી પણ તાંબાની કે કાંસાની વસ્તુઓ જોવા મળે છે. જેમ કે કાંસાની બનેલી, મેં તમને કીધું કે થાળી છે, ગ્લાસ છે, લોટો છે, એ ઘણા લોકોના ઘરમાં જોવા મળે છે. જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુઓ તાંબામાંથી, કઈ પિત્તળમાંથી અને કઈ કાંસામાંથી બનેલી હોય છે. તો તમે જુઓ તો આમ તો તમે દૂરથી જુઓ તો તમને તાંબુ, પિત્તળ અને કાંસુ આમ સરખું જ લાગતું હોય છે, પણ એનામાં થોડોક ફરક હોય છે, બરાબર. તો એ જુદી જુદી વસ્તુઓ તમારા ઘરની અંદર જો તાંબા, પિત્તળ અને કાંસામાંથી બનેલી વસ્તુ હોય તો તમે ભેગી કરીને એ વસ્તુઓ તમે જોઈ શકો છો. આગળ છે કે પાણીની વ્યવસ્થા. કે પહેલાંના સમયમાં લોકો પાણીની વ્યવસ્થા કેવી રીતે કરતા હશે? તો અહીં છે કે અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા. યશપાલ બોલ્યો, દીદી કહે આ અડીકડી વાવ છે. અરે વિદ્યાર્થી મિત્રો, અડીકડીની વાવ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા. વાવ હોય તેના માટે પગથિયાની જેવી રચના હોય અને એનામાંથી ઉતરીને લોકો શું કરતા હોય છે, પાણી પીતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પગથિયા તમને જોવાય છે અને એનામાંથી અહીં અંદર ઉતરતા હોય છે. અડીકડીની વાવ, આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો છે અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા. પહેલાંના સમયમાં લોકો આવી રીતે શું કે પગથિયા ઉતરી, એટલે કેટલા પગથિયા છે અડીકડીની વાવની અંદર? 166 પગથિયા છે. એ ઉતરી અને લોકો પાણી લાવતા હતા. આગળ છે કે આસપાસ જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો. તો આસપાસમાં આપણે જોઈએ તો શું કે ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોય છે? મોટરનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. અને જો પાણી વધારે ઊંડું ના હોય તો શું કરે છે લોકો? દોરડું અને એનાથી પણ પાણી ખેંચીને પણ પાણી ઉપયોગમાં લેતા હોય છે. વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય? તો વીજળી વગર, વીજળીની મદદથી આપણે પાણી કેવી રીતે ખેંચીએ છીએ? તો મોટર દ્વારા આપણે પાણી ખેંચી શકીએ છીએ. અને વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે? તો મેં તમને કીધું એ રીતે કે કૂવા દ્વારા, કૂવામાં જેમ આપણે પાણી નાખીએ, આપણે દોરડીને ડોલ નાખીને પાણી ખેંચીએ છીએ, તો એ રીતે તમે વીજળી વગર પણ પાણી ખેંચી શકો છો. પછી દીદી અમને નવધણ કૂવો જોવા લઈ ગયા. તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવધણ રાજાઓના સમયમાં બનેલો છે. મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળીઓ વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવેલ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ કૂવો બતાવેલો છે. અત્યારે તમે કૂવો દેખો તો બહુ ઊંડો હતો નથી. કૂવો ઊંડો હોય પણ પાણી ઉપર સુધી હોય તો લોકો શું કરે છે કે અંદર દોરડુંને બાલ્ટી નાખી અને પાણી શું કરે છે, ખીંચી શકે છે. પણ આ કૂવાની અંદર એ લોકોએ શું કર્યું છે કે 204 પગથિયા પણ એ લોકોએ મૂક્યા છે. એના માટે શું કે પગથિયા ઉતરી અને લોકો પાણી પણ ભરી શકે છે. બીજું કે ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરી શાહનો મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી પણ
મેળવી લીધી. આગળ છે કેવી દયનીય હાલત. વાત કરતા સીટી વગાડતા અને અમારા જ પડ્યાઓના સાંભળ્યા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા. દિવાલો પર લખવાની મને, આપણે ઘણી જગ્યાએ જતા હોઈએ તો આવી સૂચના લખેલી હોય કે દિવાલ પર કોઈએ કંઈ લખવું નહીં, તો પણ ઘણા લોકો શું કરે છે કે દિવાલો ઉપર બોલપેનથી કે કોલસાથી કે સ્કેચપેનથી કંઈક ને કંઈક લખતા હોય છે. આપણે બસોની અંદર પણ જોતા હોઈએ છીએ કે સીટ ઉપર બી કંઈ લખતા હોય છે, પણ આપણે આવું કરવું નહીં. પણ પહેલાંના સમયમાં આવી રીતે શું કરતા હતા, કોતરણી કામ કરતા હતા. જો તમને દેખાય છે કે આવી રીતે દિવાલ પર કંઈક લખેલું જોવા મળે છે, બરાબર. પણ જો સૂચના લખ્યો કે દિવાલો પર લખવાનું નહીં, તો પણ લોકો શું કરતા હોય છે, લખતા હોય છે. અહીંયા આગળ છે કે યશપાલ કહે, અહીં હવા કેવી ઠંડી લાગે. જીર કહે, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું. યશપાલ કહે, આ પાટિયું વાંચો, પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. જીર કહે, અરે વિચારો, હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે. દિવાલો ઉપર પહેલાંના સમયની અંદર દિવાલો પર કોઈ લખાણ લખવામાં આવતું નહોતું, પણ જેટલા પણ લોકો આની મુલાકાત જઈ જતા હોય તો એ લોકો શું કરે છે કે આ રીતે દિવાલો ઉપર લખતા હોય છે અને બહુ જ ખરાબ રીતે લખતા હોય છે અને દિવાલો શું કરે છે, ગંદી કરે છે. આપ તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો. તમે નાટક પણ કરી શકો છો. રાજા તેના મહેલમાં શું કરે છે, તે કેવા પ્રકારના કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે રાજા તેના મહેલમાં શું કરતા હોય, તો રાજા તેના મહેલમાં શું કરે કે એની પ્રજા કેવી રીતે સુખી રહેતી હોય છે, તેની પ્રજાને કોઈ પણ નુકસાન ના પહોંચાડે, અન્ય કોઈ રાજા આવી અને તેના દેશને નુકસાન પહોંચાડે ના, એ બધું એ ધ્યાન રાખતા હોય છે. કેવા પ્રકારના કપડાં પહેરે છે, તો આપણે દેખ ખબર છે કે તમે કોઈક સંગ્રહાલયમાં ગયા હો તો ત્યાં તમને ખબર હશે કે રાજાઓ કેવો પોશાક પહેરતા હોય છે અને આપણે ટીવીમાં પણ દેખતા હોય છે કે રાજાઓ કેવા કપડાં પહેરતા હોય છે. કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પકવાન એટલે કે તેમની રસોઈ કેવી હોય છે, તો જુદા જુદા જાતના તેમની કેવી રસોઈ બનાવવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ ચિંતામાં હોય છે. કેમ, કારણ કે તેમની પ્રજા માટે હંમેશા ચિંતામાં હોય છે. કઈ ભાષામાં વાત કરે છે, તો એ લોકોની જે ભાષા ચાલતી હોય એ સમયમાં એ જ રીતે એ લોકો ભાષામાં વાત કરતા હોય છે. પછી હિન્દી હોય, ગુજરાતી હોય કે બીજી અન્ય કોઈ ભાષામાં એ લોકો વાતચીત કરતા હોય છે. મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો કે સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારા અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે. તો તમને ખબર હશે કે મહેલની આજુબાજુ જો બગીચા જેવું હોય તો ત્યાંથી ગુલાબની કે ચમેલીની સુગંધ આવતી હોય. નીચે ગાર્ડનની અંદર એ લોકોએ ફુવારા લગાવ્યા હોય છે. જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો. ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, તેઓએ શું પહેર્યું છે, તમારા મતે તેઓ કેટલા સમય કામ કરતા હશે. તો કારખાનાની અંદર ઘણા લોકો કામ કરતા હોય છે, તેઓ કારખાનાનો એમનો જે ડ્રેસ હોય છે એ પહેરતા હોય છે. અને જો કારખાનાનો કોઈ પર્ટિક્યુલર કોઈ ડ્રેસ ના હોય, યુનિફોર્મ ના હોય, તે લોકો પોતાના કપડાં પહેરે પણ છે. કેટલો સમય કામ કરતા હોય છે, દરેક કારખાનીની અંદર જુદો જુદો સમય લોકો કામ કરતા હોય છે. 6 કલાક હોય, 8 કલાક હોય, 12 કલાક પણ હોઈ શકે છે. ત્યાં જુઓ કે પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરીને પથ્થર પર કોતરણી કરે છે. તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો. શું એ પથ્થરની રચકણો તમને કોઈ રીતે નુકસાન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા કારીગરોને જોયા હશે કે પથ્થર પર કોતરણી કામ કરવાની, એ લોકોને છીણી અને હથોડીનો ઉપયોગ કરી અને કોતરણી કામ કરતા હોય છે. હવે તો જુદા જુદા મશીનો પણ આવી ગયા છે, તો એ મશીનોથી પણ એ લોકો શું કરતા હોય છે, એને આકાર આપતા હોય છે. આગળ છે કે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી વગેરે. જોવો છો કે મ્યુઝિયમની અંદર આ કેટલાક એક ફોટો તમને બતાવ્યો છે. તમે મ્યુઝિયમની અંદર જાઓ તો તમને ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળે છે. જીલ કહે, અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે.
દીદી કહે, આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા. જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત. આગળ છે કે તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો. તો આપણી આસપાસ આપણે માટીના ઘડા પણ જોઈએ છીએ, સ્ટીલના પણ હોય, તાંબા પિત્તળના પણ ઘડા આપણે જોઈ શકીએ છીએ. તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડાને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા. તો પહેલાંના સમયની અંદર લોકો માટીના કે તાંબા પિત્તળના ઘડાનો ઉપયોગ વધારે કરતા હતા. તમે ક્યારેય સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે? સંગ્રહાલયમાં કઈ વસ્તુઓ હોય છે? તો બાળમિત્રો, જે લોકો સંગ્રહાલયમાં ગયા હોય તો એ લોકોને ખબર હશે કે સંગ્રહાલયની અંદર એ સમયના જૂના વાસણો હોય કે આભૂષણો હોય, તલવારો હોય, બરાબર, ઝવેરાતો હોય છે. એ સમયની અંદર રાજાઓની તલવારો કે એ બધું જે હોય એ દરેકે દરેક વસ્તુ સંગ્રહાલયની અંદર તમને જોવા મળે છે. આગળ છે, અવલોકન કરો અને લખો. તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા તો તેનું નામ આપો. તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો? તે ક્યાં આવેલું છે? તમને એવું લાગ્યું છે કે તમને વાર્તા કહે છે? તેના પરથી દિવસના સમય વિશે શું જાણી શકાય છે? તે કેટલી જૂની ઇમારત છે? તમે કેવી રીતે જાણ્યું? તો બાળમિત્રો, આપણે દાહોદની અંદર રહેતા હોઈએ તો દાહોદની અંદર તો આપણે અહીંયા જોઈએ તો ગઢીનો કિલ્લો એક આપેલો છે, બરાબર. તો એ આપણે જોઈએ તો એ કિલ્લો તમે ખબર હશે કે સિદ્ધરાજ જયસિંહે બનાવે છે, એ હજારો વર્ષો જૂનો છે. તે શાની બનેલી છે? તો દિવાલો કે ઇમારતો તો નથી, પણ એ શાની બનેલી છે? તો લાકડાની બનેલી હોય છે, લોખંડના અંદર ને બધા નાખેલા હોય છે, બરાબર. એ જુદો જુદો તમે જોવો તો તમને જુદી જુદી એનામાં ખબર પડે છે. જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી તે તમારી નોટબુકની અંદર જો. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર. આગળ છે કે પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા? ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી? શું લોકો હજી પણ ત્યાં રહે છે? તો તમે કોઈક ઇમારત વિશે જાણકારી મેળવી હોય તો એના પરથી તમારે આ બધા સવાલના જવાબ તમે લખી શકો છો. આગળ છેલ્લું છે કે તમારું સંગ્રહાલય બનાવો. કે રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગમાં બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી શકે, જેવા કે ચાલવા માટે વપરાતા લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખા, ઘડા વગેરે. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તમને જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં આ કરી શકો છો. ચિત્ર જુઓ અને કહો કે આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચિત્ર આપેલું છે, એ લગભગ 500 વર્ષ જૂનું છે. આ આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલાક પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે, જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી ઉપર લઈ જવી? શું તમે મશક એટલે કે ચામડાની બેગમાંથી પાણી ભરીને લઈ જતા માણસોને જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શું કે આગ્રાનો કિલ્લો જે બનતો હતો એનું એક ચિત્ર આપેલું છે કે અહીંયા ઘણા બધા લોકો શું કરે છે, કામ કરે છે. અને અહીંયા તમે જુઓ છો કે એક વિશાળ લાકડું લઈને લોકો ઉપર કેવી રીતે ચડે છે. તો કેટલાક લોકો લટકાયા છે, બરાબર, એને બાંધીને આ રીતે લઈ જતા હોય છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો, બરાબર, કે આ રીતે હજારો લોકો કામ કરતા હોય છે અને પછી જ એ કિલ્લો બનતો હોય છે. તો આપણે આ પાઠની અંદર શું શીખ્યા? તો સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓના સંગ્રહાલયમાં મૂકવી નકામી છે. તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્વના છે? તમારા વિચારે આ પ્રકરણનું નામ દિવાળીની કહાણી કેમ રાખવામાં આવ્યું હશે? કારણ કે આ પાઠની અંદર જુદી જુદી કિલ્લાઓ વિશે, દિવાલો વિશે, દિવાલોની કોતરણીઓ વિશે આ પાઠની અંદર આપવામાં આવી છે, એટલા માટે દિવાલોની કોતરણી નામ રાખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો 10મો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આની તૈયારી દરેક જણાએ ઘરે કરવાની છે. હવે ટૂંક સમયમાં આપણી એકમ કસોટી આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એની પણ આપણે તૈયારી કરવાની છે. તો દરેક ઘરે રહો, સેફ રહો. નમસ્કાર.